નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર વન અગેન્સ્ટ ધી ઓડ્સ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રકરણના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ દસ વિષય અંગ્રેજીની સ્વઅધ્યન પોથીમાં યુનિટ નંબર વન અગેન્સ્ટ ધી ઓડ્સ તેના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલાં છે સેક્શન એ જેમાં અહીં આપણને સૂચના આપેલી છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીં જે આપણને ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને નીચે જે પ્રશ્નો આપેલા છે તેનો જવાબ ત્યાર પછી લખવાનો છે તો પહેલો ક્વેશ્ચન છે ફોર વોટ ડીડ ધ વિલેજર્સ ઓફ તાજનગર લોબી તો એનો આન્સર છે ધ વિલેજર્સ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ત્યાર પછી ક્વેશ્ચન નંબર બે વાય ડીડ ધે ડિસાઈડ ટુ મેક અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ધે ડિસાઇડેડ ટુ મેક અ રેલવે સ્ટેશન ઓન દેર ઓન બીકોઝ દેર ડિમાન્ડ વોઝ નોટ મેટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી હાઉ મેની રૂપીઝ ડીડ ધે કલેક્ટ ફોર ઇટ તો એનો આન્સર છે ધે કલેક્ટેડ ટ્વેન્ટી વન લાખ રૂપીઝ ફોર ઇટ ત્યાર પછી નીચે બીજો અહીં ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને ત્યાર પછી આગળના પ્રશ્નોના જવાબ આપવાના છે તો ક્વેશ્ચન નંબર ફોર વોટ વોઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત તો એનો આન્સર છે ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન દેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ to build a station for them they would do it for themselves with their own money question number 5 what is unique about the tajnagar railway station The answer it is the first railway station in country on which the railway did not have to spend a single rupee this is unique about the tajnagar railway station question number 6 when did the station start operation તેનો આન્સર છે ધ સ્ટેશન સ્ટાર્ટેડ ધ ઓપરેશન ઓન સેવન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટેન ત્યાર પછી ત્રીજો ફકરો અહીં આપેલો છે એ વાંચવાનો છે અને ત્યાર પછી તેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો ક્વેશ્ચન નંબર સેવન છે વોટ ફેસિલિટીઝ ડુ ધ પીપલ ગેટ ફ્રોમ એમજીપી તો એનો આન્સર છે ધ પીપલ ગેટ ફ્રોમ એમજીપી ટુ એલઈડી લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર એટ How much do the villagers have to pay for this facility? The, answer, the villagers have to pay 25 rupees per week for this facility. question number nine how are the solar lights beneficial? the answer the solar lights are cheaper than kerosene. it is smokeless source of lights. It is good for health and also stop pollutions. ત્યાર પછી આગળ ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને ત્યાર પછી દસ અગિયાર અને બાર જે પ્રશ્નો આપેલા છે તેનો જવાબ લખવાનો છે ક્વેશ્ચન નંબર દસ વોટ ટુ થિંગ્સ આર નેસેસરી ફોર ઇન્સ્ટોલિંગ અ સોલાર પેનલ તેનો આન્સર છે સ્ટડી રૂફ એન્ડ બ્રિકવોલ્ડ હોમ આર નેસેસરી ફોર ઇન્સ્ટોલિંગ અ સોલાર પેનલ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ઇલેવન વાય ઇઝ ધ પેનલ ઇન્સ્ટોલ્ડ ઇન ધ સાઉથ અર્લી ડાયરેક્શન तो आंसर है टू कैच एज मच एज लाइट द पेनल द पेनल इंस्टोल्ड इन द साउथर्ली डायरेक्शन क्वेश्चन नंबर बार हु इंस्टॉल्स धीस पेनल्स तो एजाज इंस्टॉल्स धीस पेनल्स त्यार पी आग क्वेश्चन नंबर तेर हाउ डीड द वुमन इन केरला पास देर टाइम द वुमन इन केरला पासड देर टाइम इन फ्रंट ऑफ द टेलिविजन त्यारछी क्वेश्चन नंबर चौदह ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન બિકોઝ ઇટ વિલ ઇન્કરેજ વુમન ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક એન્ડ મેક દેમ સ્ટ્રોંગ બાય રીડિંગ ત્યાર પછી અહીં સૂચના આપેલી છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો એટલે કે આપણે એક શોર્ટ નોટ લખવાની છે આ પ્રશ્નોના આધારે તો અહીં શોર્ટ નોટ છે પંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તો પલક્કડ જે છે તેની જિલ્લાની જે લાઇબ્રેરી આવેલી છે જિલ્લા લાઇબ્રેરી તેના વિશે આપણે અહીં શોર્ટ નોટ લખવાની છે તો અહીં શોર્ટ નોટ લખેલી છે ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી વોઝ ઇસ્ટેબ્લિશ ઇન સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ થર્ટીન ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન નોલેજ વિઝડમ કલ્ચરલ એક્ટિવિટીઝ રિસર્ચ એન્ડ રેફરન્સીસ ફોર વુમન અ થર્ડ ઓફ ઇટ્સ થાઉઝન્ડ મેમ્બર્સ આર વુમન સો લાઇબ્રેરી લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી ટુ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ ઇટ ઇન્કરેજિસ વુમન્સ ઇમ્પ્રુવમેન્ટ થ્રુ ક્લાસીસ એન્ડ સેમિનાર્સ ઇટ ઇઝ અ ગુડ પ્લેસ ફોર વુમેન ત્યાર પછી આગળ આપેલું છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કેમ ટ્રુ તો એની શોર્ટ નોટ અહીં લખેલી છે ઇન તાજનગર there were a large number of people and students who had to go to gurugram delhi and rewa they had to go to halimandi or patali to catch the train the people of taj nagar demanded a railway station there in 1982 but the railways refused saying that they did not have any fund so the villagers decided to build a railway station themselves દે પુલ્ડ ટ્વેન્ટી વન લાખ રૂપીઝ એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન દેર ઓન ઇટ ઇઝ ધ ફસ્ટ રેલવે સ્ટેશન ઓફ કન્ટ્રી ઇન વિચ રેલવેઝ ડિડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ એટલે કે અહીં આપણે ટ્રુ અને ફોલ્સ લખવાના છે જે સેન્ટેન્સ આપેલા છે તે સાચા હોય તો ટ્રુ લખવાનું અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું અહીં પહેલામાં ફોલ્સ આવશે બીજામાં ફોલ્સ ત્રીજામાં ટ્રુ ચોથું ટ્રુ અને પાંચમું ટ્રુ આવશે ત્યાર પછી આગળ સેક્શન બી જેની સૂચના અહીં આપેલી છે કે રીડ ધ પાસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો એટલે કે અહીં ફકરો વાંચવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો ક્વેશ્ચન નંબર બાવીસ છે વેલાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ભાલ રીજન ઓફ સૌરાષ્ટ્ર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રેવીસ બ્લેકબક્સ આર ફાઉન્ડ ઇન હિમાચલ પ્રદેશ ટ્રુ ઓર ફોલ્સ તો એમાં ફોલ્સ આવશે ક્વેશ્ચન નંબર ચોવીસ નેમ ધ ઓરિજિનલ હેબિટેટ ઓફ બ્લેકબક તો એનો આન્સર છે વેળાવદર ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ફાઈવ વોટ ઇઝ વેળાવદર ફેમસ ફોર તો એનો આન્સર છે વેળાવદર ઇઝ ફેમસ ફોર બ્લેકબક નેશનલ પાર્ક ત્યાર પછી ક્વેશ્ચન નંબર છવ્વીસ ફાઇન્ડ આઉટ સિમિલર ફોર વેલ નોન થિક તો એનો આન્સર છે ફેમસ અને ડેન્સ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીંયા આપણને જે માહિતી આપેલી છે તે વાંચવાની છે અને ત્યાર પછી નીચે જે પ્રશ્નો આપેલા છે તેનો જવાબ લખવાનો છે તો ક્વેશ્ચન નંબર સત્યાવીસ ધીસ ડેટા શો ઝ રેકોર્ડ ઓફ વેઇટ એન્ડ હાઇટ ફોર ધ સ્ટુડન્ટ્સ ત્યાર પછી ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ હુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ તો આન્સર એનો છે મોન્ટુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ત્યાર પછી ઓગણત્રીસમું જીમીદ ઇઝ ટોલર ધેન મોન્ટુ તેમાં ફોલ્સ આવશે ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યા ઇઝ ધ બોય હુઝ વેઇટ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધ ડેટા તો આન્સર છે રોહન ત્યાર પછી એકત્રીસમું વેર ડુ ધીસ સ્ટુડન્ટ સ્ટડી તેનો આન્સર છે ધી સ્ટુડન્ટ સ્ટડી ઇન જયપ્રકાશ વિદ્યાલય ગાંધીનગર ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રીડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીં ઇન્ટરવ્યૂ આપેલું છે તે વાંચવાનું છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર બત્રીસ હુ આર ટોકિંગ હિયર તેનો આન્સર છે મિસ્ટર ગુપ્તા એન્ડ જય આર ટોકિંગ હિયર ત્યાર પછી તેત્રીસમાં પ્રશ્ન છે મિસ્ટર પ્રદીપ સોની હેડ નોટ ડિલિવર્ડ મિસ્ટર જોશીઝ ન્યૂઝપેપર ટ્રુ ઓર ફોલ્સ તેનો આન્સર છે ટ્રુ ત્યાર પછી પ્રશ્ન નંબર ચોત્રીસ વેર ડીડ જય ડિસ્ટ્રીબ્યુટ ધ ન્યૂઝ પેપર તો એનો આન્સર છે જય ડિસ્ટ્રીબ્યુટેડ ધ ન્યૂઝ ઇન ગાયત્રી સોસાયટી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંત્રીસ જય ડિલિવર્ડ મિસ્ટર જોશીસ ન્યૂઝપેપર ટુ ખાલી જગ્યાની અંદર આવશે મિસ્ટર પ્રદીપ સોની ત્યાર પછી ક્વેશ્ચન નંબર થર્ટી સિક્સ વોટ વોઝ મિસ્ટર જોશીસ કમ્પ્લેન્ટ તો એનો આન્સર છે મિસ્ટર જોશીસ કમ્પ્લેન્ટ દેટ હી હેડ નોટ ગેટ હિઝ ન્યૂઝપેપર ત્યાર પછી આગળ જોઈએ સેક્શન સી જેમાં અહીં સૂચના આપેલી છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ જેમાં એમાંથી અહીં સાડત્રીસમું આપેલું છે આઈ કેન રાઇટ ફ્રેન્ચ તો સામેથી એમાં શું આવશે એક્સપ્રેસિંગ અબિલિટી આવશે ત્યાર પછી આડત્રીસમું છે વોટ ઇઝ યોર ઇમેલ આઈડી તો એમાં આવશે સીકિંગ ઇન્ફોર્મેશન ત્યાર પછી ઓગણચાલીસમું આવશે સૃષ્ટિ હેઝ નેવર બિન ટુ પલક્કડ તો એની સામે આન્સર આવશે સ્પેસિફાઈંગ લોકેશન ત્યાર પછી આગળ જોઈએ બીજું અહીં આપેલું છે ચાલીસમું હી વોઝ એબસન્ટ બિકોઝ હી વોઝ ઇલ તો એની સામે આવશે શોવિંગ રીઝન ત્યાર પછી એકતાલીસમું વુડ યુ સ્પીક અ લિટલ લાઉડર તો એની સામે આવશે મેકિંગ રિક્વેસ્ટ ત્યાર પછી છે રુશિલ વોઝ બોર્ન ઓન ટ્વેન્ટી સેકન્ડ જાન્યુઆરી તો એની સામે આવશે સ્પેસિફાઈંગ ટાઈમ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કોન્વર્સેશન એટલે કે અહીં આપણને ઓપ્શન આપેલા છે એના આધારે અહીં સંવાદ પૂર્ણ કરવાના છે ખાલી જગ્યા અહીં પૂરવાની છે આરિયા સેઝ રિન્કી આઈ પાસ વિથ ગુડ માર્ક્સ રિન્કુ ત્યાર પછી ખાલી જગ્યા આપેલું છે કાઉન્સમાં છે એક્સપ્રેસિંગ ઇમોશન તેનો આન્સર અહીં લખેલો છે ટીક કરેલો છે બી કોંગ્રેચ્યુલેશન્સ ડિયર એટલે અહીં સંવાદ પૂર્ણ થાય છે બરાબર આર્યા સેઝ રિન્કી આઈ પાસ વિથ ગુડ માર્ક્સ રિન્કુ સેઝ કોંગ્રેચ્યુલેશન્સ ડિયર તો આ મુજબ આપણે અહીં સંવાદ પૂર્ણ કરવાના છે ત્યાર પછી ચુમ્માલીસમું જે છે તેની અંદર આન્સર આવશે વિલ યુ મેક સમથિંગ સ્પેશિયલ ટુડે એવી જ રીતે આગળ પિસ્તાલીસની અંદર જવાબ આવશે હી ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે અહીં કાઉસમાં જે ફંક્શન આપેલા છે તેના આધારે આપણે અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે બરાબર વાક્ય કમ્પ્લેટ કરવાનું છેતાલીસમું છે ઇટ મે ખાલી જગ્યા કાઉન્સની અંદર આપેલું છે શો પોસિબિલિટી તો એમાં આવશે બી રેઇન ટુડે ત્યાર પછી એવી જ રીતે આગળ સુડતાલીસમું ધ ટીચર વોઝ એંગરી સો હિ સ્કોલ્ડેડ રોહન ત્યાર પછી અડતાલીસમું ધ પ્રોસેસન વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ક્લોક ટાવર ત્યાર પછી ઓગણપચાસ વોટ ડીડ રોહન ડુ યસ્ટરડે ત્યાર પછી પચાસ ધ ટીમ પ્લેડ વેલ બટ કુડન્ટ વિન ધ મેચ ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રી રાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એટલે કે અહીં ખાલી જગ્યાની અંદર યોગ્ય શબ્દ આપણે કાઉન્સમાંથી પસંદ કરી અને લખવાનો છે અને ત્યાર પછી આ ફકરો ફરીથી લખવાનો છે એકાવનમું છે અહીં આપણે ખાલી જગ્યાની અંદર શબ્દો પૂરીએ એટલે આપણો ફકરો જે છે પેરેગ્રાફ જે છે તે શું બનશે ધ રેસિડેન્સ ઓફ રામનગર હેડ અ ડિસ્પ્યુટેડ ઓવર ધ કોમન પ્લોટ ઇન ધ સોસાયટી દે ડિમાન્ડ ટુ હેવ ફેન્સિંગ ઓલ ઓવર ધ પ્લોટ ત્યાર પછી એવી જ રીતે બાવન જે છે તેની અંદર ફકરો બનશે હેવ યુ એવર ડોનેટેડ બ્લડ રિસેન્ટલી આઈ ડોનેટેડ બ્લડ ફોર ધ સિક્સ્થ ટાઈમ યુ નો દેર ઇઝ અ ગ્રેટ ડિમાન્ડ ઓફ બ્લડ ઇન ઇમરજન્સી ત્યાર પછી સૂચના આપેલી છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ તો અહીં વર્ડ આપેલો છે ડેન્સ તો એનો મિનિંગ નિયરેસ્ટ મિનિંગવાળો વર્ડ કયો થશે થીક થશે બરોબર નજીકનો અર્થ ધરાવતો શબ્દ ત્યાર પછી પ્રિટી તો બ્યુટીફુલ વાઇલ્ડ તો સેવેજ ત્યાર પછી સેક્શન ડી આપેલો છે જેની અહીં સૂચના આપેલી છે ટર્ન ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ટુ ઇન સ્પીચ તો અહીં ડાયલોગ આપેલો છે ધ્યેય સેઝ આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ ધ મહાત્મા મંદિર ધર્મ સેઝ ઇટ વિલ બી અ નાઈસ એક્સપિરિયન્સ તો અહીં આ ડાયલોગ જે આપેલા છે એને આપણે ઇન ડાયરેક્ટ સ્પીચમાં લખવાના છે તો આપણો આન્સર થશે ધ્યેય ટોલ્ડ ધર્મ દેટ હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ મહાત્મા મંદિર ધર્મ રિપ્લાયડ દેટ ઇટ વુડ બી અ નાઇસ એક્સપિરિયન્સ ત્યાર પછી આગળ એવી જ રીતે બીજો ઇનડાયરેક્ટ સ્પીચ બનશે રાજેશ ટોલ્ડ મેહુલ દેટ હી હેડ થ્રી યુનિટ્સ ટુ રિવાઇઝ મેહુલ રિપ્લાયડ દેટ હી હેડ ડન હિઝ રિવિઝન જસ્ટ ધેન ત્યાર પછી આગળ સૂચના આપેલી છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિયેટ કન્જક્શન્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો અહીં આપણને પહેલાં સેન્ટેન્સ આપેલું છે ફાધર ઇઝ સિંગિંગ અ સોંગ મધર ઇઝ સિંગિંગ અ સોંગ તો અહીં આપણને કાઉન્સમાં જે કન્જક્શન્સ આપેલા છે નાઇધર નોર બટ અને આઈધર ઓર એનો ઉપયોગ કરવાનો છે અને આ વાક્ય આપણે લખવાનું છે તો આપણું વાક્ય બનશે આઈધર ફાધર ઓર મધર ઇઝ સિંગિંગ અ સોંગ એવી જ રીતે બીજું બનશે રમેશ પ્લેસ ક્રિકેટ એન્ડ ફૂટબોલ ત્યાર પછી આગળ ધો હી ઇઝ બિઝી હી સ્પેન્ડ ટાઈમ વિથ ફેમિલી ત્યાર પછી સુરેશ ઇઝ ક્લેવર બટ હી ઇઝ પ્રાઉડ ત્યાર પછીનું છે આઈ લાઇક હિમ બીકોઝ હી ઇઝ વેરી સિન્સિયર ત્યાર પછી સૂચના આપેલી છે રીરાઈટ ધ ટેક્સ્ટ કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ એટલે કે જે શબ્દો નીચે લીટી કરેલી છે તેને આપણે કરેક્ટ કરવાના છે સુધારવાના છે અને આ ફકરો ફરીથી લખવાનો છે તો આપણો અહીં જવાબ જે છે તે થશે મિસ્ટર મહેતા વોન્ટ ટુ પરચેઝ અ ન્યૂ સોફા ફોર હિઝ ન્યૂ હાઉસ હી એન્ડ હિઝ વાઇફ ડિસાઇડ ટુ વિઝિટ અ શોરૂમ નિયર બાઈ હિસ હાઉસ બટ દેર ચોઈસ ડઝ નોટ મેચ ટુ ઇચ અધર ત્યાર પછી એવી જ રીતે બીજો ફકરો થશે મોબાઈલ ફોન હેવ મેની એડવાન્ટેજીસ બટ લેટ લેટઅસ નોટ ફરગેટ દેટ અ ફોન ઇઝ જસ્ટ અ મશીન ઇટ મસ્ટ નોટ કન્ટ્રોલ અસ ત્યાર પછી આગળ જોઈ સૂચના આપેલી છે ડૂ એઝ ડાયરેક્ટેડ તો એમાં પાસઠમો પ્રશ્ન છે ધ પ્રિન્સેસ વોઝ વેરી ગ્લેડ ટુ ગેટ હર રિંગ શી વોઝ અમેઝડ શી રેન ટુ હર મધર ટુ શો ઇટ બિગેઇન લાઇક ધીસ ધ પ્રિન્સ વોઝ ત્યાર પછી આપણે આ મુજબ જે સ્ત્રીલિંગ હતું તેને આપણે પુલ્લિંગમાં ફેરવવાનું છે પ્રિન્સેસની જગ્યાએ પ્રિન્સ અને મધરની જગ્યાએ શું આવશે ફાધર આવશે તો આગળ આપણે જવાબ લખીએ ધ પ્રિન્સ વોઝ વેરી ગ્લેડ ટુ ગેટ હિઝ રિંગ હી વોઝ અમેઝડ હી રેન્ટ ટુ હિઝ ફાધર ટુ શો ઇટ ત્યાર પછી આ જ મુજબ છાસઠનો જવાબ આવશે આઈ વેન્ટ ટુ માય અંકલ્સ હાઉસ વી એન્જોયડ ધ બ્રેકફાસ્ટ એન્ડ ટી વી વેન્ટ રાઉન્ડ માય અંકલ્સ ફાર્મ ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર એટલે કે અહીં વિકલ્પો આપેલા છે એમાંથી આપણે પ્રશ્ન જે છે તે સિલેક્ટ કરવાનો છે જેનો આન્સર આ જે વિધાન છે તે આવે બરાબર ખાસ તો અન્ડરલાઇન વર્ડ જે છે જે શબ્દની છે અન્ડરલાઈન કરેલી છે તે એનો જવાબ થવો જોઈએ બરોબર તો અહીં સડસઠમું જોઈએ રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ શોપ તો અહીં ચાર વિકલ્પ આપેલા છે એ વોટ ઇઝ રાજુ ઓપનિંગ બી હુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ શોપ સી વેન ઇઝ રાજુ ઓપનિંગ અ ન્યૂ શોપ ડી વેર ઇઝ રાજુ ઓપનિંગ અ્યૂ શોપ તો આન્સર થશે હુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ શોપ તો જવાબમાં આપણે લખી શકીએ કે રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ શોપ બરાબર અહીં આપણે ક્વેશ્ચન જે છે પ્રશ્ન જે છે તે સિલેક્ટ કરવાનો છે તો એવી જ રીતે અમિત લિવ્સ ઇન ભાવનગર તો આન્સર અહીંયા સી આવશે વેર ડઝ અમિત લિવ ત્યાર પછી એવી જ રીતે ઓગણ સિત્તેરમાં બી આવશે વોટ ડીડ આઈ રિસિવ લાસ્ટ નાઈટ ત્યાર પછી આગળ જોઈએ સેક્શન ઈ જે જેની સૂચના આપેલી છે રાઈટ અ પેરાગ્રાફ ઇન અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગીવન બિલો એટલે કે અહીં આપણે ફકરો લખવાનો છે કેટલા શબ્દોમાં હોવો જોઈએ તે ફકરો એકસો પચીસ શબ્દોમાં હોવો જોઈએ અને એના પોઈન્ટ અહીં આપેલા છે આ પોઈન્ટના આધારે એકસો પચીસ શબ્દોનો આપણે ફકરો લખવાનો છે બરાબર

દેર આર ઓલસો ગુડ roads એન્ડ સ્મોલ શોપિંગ સેન્ટર ધીસ is અ નાઇસ સ્માર્ટ વિલેજ ઓફ ઇન્ડિયા ત્યાર પછી આગળ એકોતેરમો પ્રશ્ન છે છે અહીં સૂચના કે ડ્રાફ્ટ ઇન અબાઉટ થર્ટી વર્ડ્સ ઓન બિહાફ ઓફ દેવેન વોરા ટુ હિઝ ફ્રેન્ડ ભાવિન રાણા ઓન બ્રાના થર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હિમ ટુ વિઝિટ તારાપુર રેલવે સ્ટેશન એટલે કે અહીં આપણે ઇમેલ લખવાનો છે કોને લખે છે દેવેન વોરા કોને લખે છે ભાવિન રાણાને શું કામ તો કે તારાપુર રેલવે સ્ટેશન જે છે તેની મુલાકાત માટે તો અહીં ટુની અંદર શું આવશે બ્રાના થર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સબ્જેક્ટની અંદર આવશે વિઝિટ તારાપુર રેલવે સ્ટેશન તો અહીં ઈમેલ લખેલો છે ડિયર ફ્રેન્ડ હાવ આર યુ આઈ હોપ યુ વિલ બી ફાઇન બાય ધ વે આઈ એમ રાઇટિંગ ધીસ મેઇલ ટુ ઇન્વાઇટ યુ ટુ વિઝિટ તારાપુર રેલવે સ્ટેશન ઇટ ઇઝ અ નાઇસ પ્લેસ ટુ નો મોર અબાઉટ રેલવે પ્લીઝ ડૂ કમ એન્ડ રાઇટ વન યોર ડિયર દેવેન વોરા ત્યાર પછી આગળ જોઈએ બોતેરમી સૂચના અહીં આપેલી છે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તેને આપણે દસ વાક્યોમાં લખવાનું છે ચિત્ર વિશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા મુજબ પણ લખી શકો છો this is a picture of a seashore there are many children on the seashore a boy and a girl making sand estelle on the seashore some boys and girls are playing with ball on the seashore a man is in boat in the seashore he is sailing the birds are flying in the sky they all are enjoying on the seashore it is a nice picture of a seashore